श्रावण महिनामा मेघराजा गुजरातमा सचराचर वर्ष्या। राज्यमा हजु 5 दिवस भारे वरसादनी आगाही छे। गुजरात पर बे वरसादी सिस्टम सक्रिय बनी छे। राज्यमा वरसादी माहोल यथावत। 133 तालुकामा पड्यो वरसाद। सौथी वधारे सूरतना उमरपाडामा 5 इंचथी वधु वरसाद। राजकोटना लोधिका तालुकामा 2.5 इंच वरसाद। राज्यना अन्य विस्तारोमा पण धोधमार वरसाद तो क्यांक धीमी धारे। दक्षिण गुजरात में भारे वरसाद थी अनेक लोग फसाया नी पण घटना सामे आवी। मरोली नजीक आवेला पोसरा गामे 3 लोग फसाया। मींढोळा नदी पट में फसायेला 3 लोग नी सफल बचाव कामगिरी करवामां आवी। नवसारी जिला में सतत वरसाद लईने अनेक नदी नाना छलकाया। मरोली गाम पास आवेली मींढोळा नदी जलस्तर पण वध्युं, जेथी मरोली गाम में पाणी भराया। नवसारी जिलाना मरोली गाममां वरसादे मुसीबत सर्जी। अहीं आवेला थोड़ी कुई फळियामां मींढोळा नदीना पाणी फरी वळ्या, जेथी लोको समस्यानो सामनो करी रह्या छे। 2006 पछी प्रथम वखत नदीना पाणी आवता लोकोमां भयनो माहोल। नवसारी जिलामां ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી, જેના પગલે નીચાણવાળા ગામના તલાટી મામલતદારોને સતર્ક રહેવા આદેશ અપાયા। નવસારીના રંગુન નગર વાછીવાડ વિસ્તારમાં પાણી ઘૂસે તેવી શક્યતા। ભરૂચમાં વરસાદ બાદ પાણી ભરાતા મુશ્કેલી વધી। ગાંધી બજારમાં આવેલી ખુલ્લી ગટરો જોખમી બની રહી છે। અનેક લોકો ગટરમાં પડતા હોવાના પણ વિડિયો સામે આવ્યા। ભરૂચના વાલિયાના હીરાપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં એક બાઇક ચાલક તણાયો। સ્થાનિકો યુવકના બાઇકને પાણીમાંથી બહાર કાઢ્યું અને પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલા બાઇક સવાર યુવકની શોધખોળ કરવામાં આવી। ભરૂચમાં સતત વરસાદે કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક। વાલિયા નજીકથી પસાર થતી કીમ અને ટોકરી નદીમાં જળસ્તર વધ્યા। અમદાવાદના સાણંદ તાલુકાના સાચરવડી વાસના ગામના સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા। ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો પરેશાન। કચ્છના મુંદ્રામાં આવેલા જેરામસ તળાવમાં ડૂબ્યો યુવક। 15 વર્ષ બાદ તળાવ ઓવરફ્લો થતા ધારાસભ્ય અને ગ્રામજનો પાણીના વધામણા કરવા પહોંચ્યા હતા। સુરતના પાણી ઓસર્યા બાદ જાહેર માર્ગો પર કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું। મોડે મોડે જાગેલા એસએમસીના તંત્રએ કામગીરી કરી, જ્યાં પાણી ભરાયા ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। સુરતમાં પાણીમાં ફસાયેલા 2 યુવતીઓને બચાવવામાં આવ્યા છે। પલસાણાના અમાલસાડી ગામની મીઠોળા નદીના વહેણમાં 2 લોકો ફસાયા હતા। સુરતના બારડોલીના પૂરના પાણી ફસાયેલા લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમે બોટ દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે। મીઠી ખાડીની જળસ્તરમાં આંશિક વધારો થયો છે અને જેને લઈને જળસ્તર વધી ચૂક્યું છે, જોકે તંત્રમાં હાલ ચિંતાનો માહોલ। ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીના પાણી આડા ફાટ્યા। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા પ્રાચી તીર્થના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સાબરકાંઠાના તલોદમાં 3 ઇંચ વરસાદ। ભારે વરસાદે ઠેર ઠેર પાણી ભરાયા। પ્રજાપતિ છાત્રાલય સિવિલ રોડ અને કેશવ ટાઉનશીપમાં પણ વરસાદી પાણી ભરાયા। મોરબીમાં ટંકારાના ડેમી 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા 7 ગામને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદ વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ નથી ઓસર્યા પાણી। સરસપુરના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી। વરસાદી પાણીના નિકાલની નથી કોઈ વ્યવસ્થા। અમદાવાદના નવા ચાંદખેડામાં ભૂવો પડતા કાર અને રિક્ષા ફસાઈ। સત્યમેય હોસ્પિટલ પાસેની ઘટના અગાઉ પણ અહીં પડ્યો હતો મસમોટો ભૂવો। અમદાવાદમાં વરસાદના કારણે શહેરી પરિસ્થિતિ બેહાલ। વરસાદી પાણીમાં ધોવાયા રસ્તા। સાબરમતી પાવર હાઉસ પાસે, બીઆરટી સ્ટેન્ડ અને મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ખરાબ। રાજકોટમાં કોટડા, સાંગાણી અને ગોંડલ તાલુકામાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો 2-3 ઇંચ વરસાદ। નાની મેંગણી, મોટી મેંગણી, દાળેશ્વર, ધારાધરી તમામ વિસ્તારમાં થયો વરસાદ। રાજકોટના ઉપરવાસમાં સારો વરસાદ। આજી નદીમાં નવા નીરની આવક। આજી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। ધોરાજી પંથકમાં સારો વરસાદ। અવિરત મેઘમહેરના કારણે મોજ નદી છલકાતા પાણી છોડવામાં આવ્યું। મોજ નદી 2 કાંઠે। સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક। રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છલોછલ ભરાઈ ગયો છે। જૂનાગઢના માળિયા હાટીનાનો વ્રજમી ડેમ ઓવરફ્લો। ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ અને પાણીની આવકમાં વધારો। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો। 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો। ડેમની જળસપાટી 121.32 મીટર।
મહેસાણાના ધારાસભ્ય ભરત ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને વિસ્મા રસ્તા મુદ્દે પત્ર લખ્યો. મહેસાણાથી વાયા ધીણોજ થઈને ચાણસ્મા જતા રોડ પર મહિનામાં જ તૂટી ગયો હતો. વડોદરાના માર્ગો પર ચોમાસાની શરૂઆતથી શરૂ થયેલો ભૂવો પડવાનો સિલસિલો આજે પણ યથાવત. આજે શહેરના હરણી રોડ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર અને ધરતીપુત્રોમાં ખુશીની લાગણી, જોકે મેઘમહેર ખેડા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં કહેર બની ચૂકી છે. વડોદરાના શિનોર પાસે આવેલા સાધરી ગામે જર્જરી ટાંકી ઉતારી લેવામાં આવી. સાધરી ગ્રામ પંચાયતે વર્ષો જૂની ટાંકીને સલામત રીતે તોડી. મુખ્ય બજારમાં આવેલી આ ટાંકી ખૂબ જૂની અને જર્જરિત હતી. રાજ્યના 5 મહાનગરોમાં હવે સિંગાપોર દુબઈની જેમ સ્કાય સ્ક્રેપર્સ ગગનચુંબી ઇમારતો આઇકોનિક સ્ટ્રક્ચરના બાંધકામને પરવાનગી અપાશે. રાજ્ય સરકારના એક નિર્ણયથી ગુજરાતના બિલ્ડરોમાં આનંદની લાગણી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોની આગવી ઓળખ ઊભી થઈ શકે તે માટે હાલ અમલી CGDCR 2017માં ઊંચી ઇમારતોના નિર્ણય માટે નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના 5 શહેરોમાં 70 માળની ગગનચુંબી ઇમારતો બાંધવાની મંજૂરી મળી છે. રાજ્ય સરકારના નિર્ણયને બીજેપી પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઐતિહાસિક ગણાવ્યો. દેશની રાજધાની દિલ્હીમાં રાજકોટ એઇમ્સના કાર્યને લઈ એક બેઠક મળી, જેમાં સરકારના નોમિનેટેડ સભ્ય વતી જામનગરના સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા દૂધ સહકારી મંડળીની તમામ 14 બેઠક બિનહરીફ જાહેર થઈ. રાજકોટ જિલ્લા દૂધ સહકારી મંડળીની ચૂંટણી હવે નહીં યોજાય. 4 બેઠકના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. હવે રાજ્ય પોલીસની કામગીરી આડે સરકાર નહીં આવે, નિવેદન આપ્યું છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. તેમણે કહ્યું કે કાયદો વ્યવસ્થાના પાલનમાં સરકાર કોઈ અડચણ નહીં કરે. અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે રાહતના સમાચાર. આગામી સપ્તાહથી રાજપથ, કર્ણાવતી સહિતની ક્લબ શરૂ થઈ જશે. જીમ, બેડમિન્ટન, વોકિંગ ટ્રેક, વોલીબોલ સહિતની એક્ટિવિટી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ વધુ 20 દર્દીના મૃત્યુ નિપજ્યા. સિવિલ હોસ્પિટલમાં 17 અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીના મોત. મૃત્યુઆંક અંગે આરોગ્ય અધિકારી PP રાઠોડે કહ્યું કે લોકોમાં જાગૃતિ ન આવતા કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે. વડોદરામાં વોર્ડ નંબર 17ના કોર્પોરેટર નિલેશ રાઠોડનો કોરોના ઝપેટમાં. નિલેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. મહીસાગરના લુણાવાડામાં કોરોનાને કારણે 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા. લુણાવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક પુરુષ અને એક મહિલાનું મોત. જિલ્લામાં કોરોનાનો આંક 566 પર, મૃત્યુઆંક 34 અને 457 લોકોએ કોરોનાને આપી માત. હવાઈ માર્ગે સુરત આવતા લોકો માટે રાહતના સમાચાર. સુરત આવનારા તમામ હવાઈ યાત્રીઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમામ હવાઈ યાત્રીઓ માટે 14 દિવસનું હોમ ક્વોરન્ટીન આવશ્યક. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને આપી માહિતી. ગુજરાત યુનિવર્સિટીની યોજનારી ઓનલાઈન પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ અસમંજસમાં. વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ જ ન પસંદ કર્યો. 97,000માંથી માત્ર 5,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન આપવાની તૈયારી બતાવી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન BCOM, BBA, BCA કોલેજોમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ. અત્યાર સુધી માત્ર 33% બેઠકો ભરાઈ. પ્રથમ રાઉન્ડમાં કુલ 40,744 બેઠક પૈકી 13,673 સીટ જ ભરાઈ. રાજ્ય સરકારે નિઃશુલ્ક ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કર્યું છે. ઓગસ્ટમાં 5 રોજગાર વેબિનારથી ભરતી મેળા થશે, જેમાં કોઈ પણ વ્યક્તિ ફીમાં અરજી કરી શકશે. સુરતમાં FB પર બજાજ ફાઇનાન્સના નામે લોકો સાથે છેતરપિંડી કરતા 3 વ્યક્તિ ઝડપાયા. લોકોને બજાજ ફાઇનાન્સ કાર્ડ પર લોન અપાવવાના બહાને કરતા હતા છેતરપિંડી. સુરત સાયબર ક્રાઇમે 3 વ્યક્તિની કરી ધરપકડ. જામનગરમાં પોલીસ કર્મચારી અને તેની પત્નીનો મળ્યો મૃતદેહ. પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પતિ પત્નીની લટકતી હાલતમાં મળી લાશ. પ્રાથમિક તપાસમાં બંને આપઘાત કર્યો હોવાનું અનુમાન. મૃતકોનું 6 મહિનાનું બાળક પણ છે. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. પાલનપુર રેલવે પોલીસે એક વર્ષમાં ચોરી થયેલા 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. રેલવેમાં મુસાફરી કરતા અથવા રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા. CDR રિપોર્ટને આધારે પોલીસ પહોંચી મોબાઈલ સુધી. બનાસ ડેરીએ અમૂલ મોતી નામના નવા દૂધ પાઉચનું લોન્ચિંગ કર્યું છે. સામાન્ય દિવસોમાં ફ્રીજ વગર દૂધ બગડવાની સૌથી મોટી સમસ્યા રહેતી હતી, જેને બનાસ ડેરીએ હવે કાયમ માટે દૂર કરી. અમૂલ મોતી દૂધનું પાઉચ 90 દિવસ સુધી શુદ્ધ અને તાજું રહેશે. આ દૂધ દુર્ગમ વિસ્તાર, ઊંચા પહાડ, ટ્રાવેલ્સ કે આર્મીના જવાનો માટે સૌથી વધારે લાભકારક રહેશે. આ પાઉચ 100 મિલીલીટર અને 500 મિલીલીટરમાં ઉપલબ્ધ થશે.